नमस्कार, अब तक समाचारों में आपनो हार्दिक स्वागत छे। विगतवार समाचार जोता पहला जोई आजना मुख्य समाचारों। महीनाओं सुधी नहीं मरती आरसी बुक, हवे फक्त त्रण दिवस माज मरी जशे। एटीएसे वधु रिमांड नी मांग न करता लॉरेंस बिश्नोई ने साबरमती जेल हवाले करायो। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં થોડા દિવસોમાં તાપમાનનો પારો 43 ને પાર થશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાહન વ્યવહાર વિભાગે વાહનની આરસી બુકનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરીને નવી કલર પ્લાસ્ટ કંપનીને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે। નવી કંપનીને કોન્ટ્રાક્ટ સોંપતા નવા જૂના વાહનની આરસી બુક એક મહિનાના બદલે માત્ર 3 દિવસમાં ડિસ્પેચ થઈ જાય છે। 3 દિવસમાં ડિસ્પેચ થાય નહીં તો કંપની પાસે ખુલાસો માંગવામાં આવે છે અને જો ખુલાસો સંતોષકારક ન હોય તો પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હોવાનો વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે। પેનલ્ટી સિસ્ટમને લીધે અમદાવાદના શહેરી વિસ્તારોમાં વાહન માલિકના ઘરે 5 દિવસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 7 દિવસે આરસી બુક પહોંચી જાય છે। અમદાવાદમાં રોજની 1300 સહિત રાજ્યમાં 34,000થી વધુ આરસી બુક તૈયાર થાય છે। હાલની કલર પ્લાસ્ટ કંપની સાથે આગામી 5 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ કરાયો છે અને આ અંગે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવ રાજસિંહ ગોહિલ। જી ગૌરવ, શું છે સમગ્ર વિગત? રાજ્યભરની આરસી વાહન વ્યવહાર કચેરીઓમાં લોકોને આરસી બુક મેળવવામાં હવે 3 વિગત આપવા બદલ આભાર ગૌરવ। દેશના વિવિધ રાજ્યોમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્નોઈને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। નલિયા કોર્ટે લોરેન્સ બિશ્નોઈને જેલ હવાલે કર્યો છે અને એટીએસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા જેલ હવાલે કરાયો છે। લોરેન્સને બાય રોડ અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવશે। મહત્વનું છે કે જખૌના 200 કરોડના ડ્રગ કેસમાં લોરેન્સના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। મારા નામ એચ કે સોલંકી, એડવોકેટ હે। और लॉरेंस बिश्नोई का 14 दिन का रिमांड खत्म होने के बाद उसको नलिया कोर्ट में पेश किया गया था और नलिया कोर्ट में एटीएस ने उसका कोई फर्दर रिमांड लेने के लिए डिमांड नहीं किया था। वो हाई सिक्योरिटी वाले में आने की वजह से उसको यहाँ से पहले साबरमती जेल अहमदाबाद भेज दिया गया है और वहाँ से जिस कोर्ट ने गुजरात एटीएस को उसका कब्जा दिया था वहाँ पेश करने के लिए उसको भेज दिया गया है। उनका कोई सीधा कनेक्शन इस ड्रग्स के मामले में नहीं था, उनका कोई भी रोल भी उनमें नहीं था। ये दूसरे तोहमतदारों की वजह से, दूसरे तोहमतदारों ने जो भी बात कही होगी उसके हिसाब से ही उनका रिमांड का डिमांड किया गया था और आज रिमांड खत्म भी हो गया और उसको वापस भेज दी गया है। ચોમાસા જેવા વાતાવરણ બાદ તુરંત જ અગન વર્ષા શરૂ થવાની છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પારો 43 ને પાર થશે। હાલ મોટાભાગના જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું છે, ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ તેમાં 2 સેલ્સિયસનો વધારો થશે, એટલે કે તાપમાનનો પારો 43 સેલ્સિયસથી વધી જશે। આગામી 4 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં ગઈકાલે 6 સ્થળોએ પારો 41 ડિગ્રી સેલ્સિયસથી વધુને 9 સ્થળોએ 40 સેલ્સિયસથી વધુ નોંધાયો હતો। ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં થોડા જ દિવસોમાં તાપમાન વધવા પરની વધુ વિગતો આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલસિંહ ઝાલા। જી પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જે વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ બાદ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી થોડા દિવસ હવે તાપમાનનો પાર ઉંચકાશે,
ઉનાળાની જો શરૂઆત થઈ ચૂકી છે અને કહી શકાય કે ઉનાળામાં હવે ખૂબ જોરોથી તાપમાન વધવાનું છે। 41 સેલ્સિયસ જેટલું તાપમાન હાલ અત્યારે રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતના અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીનું તાપમાન ઊંચક્યું છે, ત્યારે આગામી 3 દિવસ સુધી 2 ડિગ્રીનો પારો વધશે એવી આગાહી કરવામાં આવી રહી છે। કહી શકાય છે કે હવે આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકશે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે અગ્ન વર્ષામાં લોકોએ કઈ રીતના પોતાની તકેદારીઓ રાખવાની રહેશે। કમોસમી વરસાદના કારણે ઋતુચક્રમાં જે રીતે અત્યારે ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના સંદર્ભે હાલ રાજકોટના રાજમાર્ગો ઉપર અત્યારે આકરા તાપ પડી રહ્યા છે। થોડા જ દિવસોમાં હવે લોકો સ્વયંભૂ સંચાર બંધી કરી અને પોતાના ઘરોમાં રહેશે, અને બીજી તરફ હવે કહીએ તો લોકોએ આગ્ન વર્ષાને સહન કરવાની રહેશે અને તેની સામે પોતાની તકેદારી રાખવાની રહેશે। જી આભાર પ્રતિપાલ। કહેવાય છે કે કેન્સર એટલે કેન્સલ નહીં, ત્યારે કેન્સર માટે નવી રિસર્ચ થયેલી કાર્ટિસલ થેરાપી અંગે અમેરિકાના ખ્યાતનામ કેન્સર સર્જન ડોક્ટર નિકિતા અપ્તકના આંગણે પધાર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આ થેરાપીથી કેન્સરના દર્દીઓને ખૂબ સારી રાહત મળી રહે છે, જેના માટે રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેન્સર તબીબો માટે એક વિશેષ જાગૃતતાલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને ભવિષ્યમાં આ થેરાપીનો લાભ સૌરાષ્ટ્ર અને રાજકોટના કેન્સર દર્દીઓને પણ મળશે। ડોક્ટર નિકિતા શાહની સાથોસાથ રાજકોટના સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઓન્કોલોજિસ્ટ સર્જન ડોક્ટર બબીતા હપાણી અને ડોક્ટર અમિત હપાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રશ્ન પૂછવાનું બેન મનતે કાયમ માટે કે એક તો કેન્સર એટલે કેન્સર જે લોકોના મનમાં હજી પણ એટલું બધું રહી છે કે તો એને ખરેખર લોકોએ કેવી રીતે લેવું છે તમારી દ્રષ્ટિએ? આઈ થિંક એ જે ધારણા જે બંધાઈ ગયેલી છે ને એ હવે ટાઈમ આવી ગયો છે કે એ દૂર કરવાની। છેલ્લા 20 વર્ષમાં કેન્સરમાં ઘણી બધી શોધો થઈ છે। પહેલાં એવું હતું કે કેન્સર થાય એટલે 3 ટાઈપની ટ્રીટમેન્ટ અવેલેબલ હોય, એક કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને ગાંઠ હોય તો સર્જરીથી કાઢી નાખો। હવે જે એમાં એડિશન થયું છે ઇમ્યુનોથેરાપી, એમાં કાં તો ઇમ્યુનોથેરાપીની દવાઓ અથવા ઇમ્યુનોથેરાપી જે પેશન્ટ્સના જ ઓન સેલ્સ લઈને એને મોડિફાઈ કરીને એ ઇમ્યુન સેલ્સનો યુઝ કરીને, એટલે એ એડિશન જે થયું છે ને એનાથી તમે ડાયરેક્ટલી, અને એમાં બીજું એક કે ટાર્ગેટેડ થેરાપી કે તમે કેન્સરના કણોને જ ટાર્ગેટ કરો, બીજા કોઈને ના કરો, એ આનાથી આપણે કેન્સર ઉપર ઘણા કેન્સરોમાં તમે વિજય મેળવી શકો છો। પ્લસ એની આડઅસર પણ જે કીમોથેરાપી ને રેડિયેશન જેટલી નથી હોતી, એટલે આડઅસરથી પણ ઘણા પહેલાં પેશન્ટોને મોર્ટાલિટી થતી હતી એ પણ હવે ઓછી થાય છે। એટલે આ દવાના સક્સેસ રેટ એ હવે અંદર આપણા કેન્સરના મેનેજમેન્ટમાં એડ થઈ છે એટલે સક્સેસ રેટ વધ્યા છે। પ્લસ ઓવરઓલ મેડિસિનમાં પણ ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ આવી છે, એટલે જો કોઈને પણ કેન્સરના દવાઓ કે મેનેજમેન્ટમાં આડઅસર થઈ હોય તો એમાંથી પણ પેશન્ટો સારી રીતે બહાર આવી શકે છે। એટલે જે ધારણા છે ને એ તો એનાથી નાસીપાસ થવાની હવે કોઈ જરૂર નથી। હા, કદાચ તમારું એડવાન્સ સ્ટેજનું હોય અને એ હોય તો તમને એટલા સારા રિઝલ્ટ ના મળે, પણ એમાં પણ ઘણા એવા કેન્સરો છે કે એમાં એડવાન્સ સ્ટેજમાં પણ દવાઓ અસર કરે છે, એટલે એક તો એ ધારણા તો કાઢી જ નાખવાની અને હિંમતથી એનો સામનો કરવાનો। મેડમ, એક ખાસ જેમ કે રિસર્ચ આગળ જઈ રહી છે, સંશોધન આવે છે, નવી મેડિસિન્સ પણ શોધાઈ રહી છે, એની સામે જે રીતે કેન્સરનો વ્યાપ વધી ગયો છે ઝડપથી, તમે ખાસ કરી ઇન્ડિયામાં જે તે પરિસ્થિતિ છે તમે એને કેવી રીતે જુઓ છો? કેટલી આટલું બધું સ્પ્રેડ થઈ ગયું છે, કારણો ક્યાં ક્યાં છે? લોકોએ એના તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો એના માટે તો શું શું કરવાની જરૂર છે તમારી દ્રષ્ટિએ? એટલે હું તો આઉટસાઇડ જજ, કેમ કે હું તમે પણ છતાં ઓવરઓલ જોતા હો કે વોટ ઇઝ ધ ગોઈંગ ઓન, એટલે મે બી આઈ વુડ સે ડોક્ટર બબીતા કેન આન્સર ઇટ બેટર, પણ મારી દ્રષ્ટિએ જો કહું તો એક છે કે હા, આપણી લાઇફસ્ટાઈલ જે બધી ચેન્જ અને હવે આપણે એ બધામાં એટલા બ્લેન્ડ થઈ ગયા છીએ ને કે નવી લાઇફસ્ટાઈલો જે આવે છે એટલે એનાથી તો આપણે જાતને દૂર નથી કરી શકવાના, પણ એના કારણે પણ અમુક કેન્સરના ડિઝીઝ વધ્યા છે। પ્લસ અવેરનેસ પણ એટલી બધી વધી છે ને કે એનું ડાયગ્નોસિસ પણ એના કારણે જલ્દી ડિટેક્ટ થાય છે। પહેલાં એવું હતું કે કોકના ડેથ થઈ ગયા પણ ધે મે નોટ નો કે એમને કેન્સર હતું કે
નહીં, રાઈટ? આ બેના કારણે હું જોઈ શકું એઝ અ આઉટસાઇડર, પણ ડોક્ટર બબીતા કેન ટેલ મોર બીકોઝ શી ઇઝ પ્રેક્ટિસિંગ ઓન્કોલોજી હિયર, રાઈટ? મેડમ, ખાસ એટલે જે રીતે લોકોના મનમાં એમ છે કે જેમ સંશોધન વધી રહ્યું છે, દવા વધી રહી છે, એમ કેન્સરનું ઝડપથી જે સ્પ્રેડ થઈ ગયું છે એમાં ખાસ કરીને જે મિક્સિંગ પેસ્ટિસાઇડ્સ ને કેમિકલ્સ, ઇવન પાણી પણ અત્યારે લોકો ડર લાગે પાણી પીવું કે ન પીવું, એકચ્યુઅલી વર્લ્ડ વાઇડ બી કેન્સર બહુ ખૂબ વધી રહ્યું છે. અને ઇન્ડિયામાં આપણે પહેલાં એક રૂરલ પોપ્યુલેશન હતા અને હવે અર્બનાઇઝેશન થઈ ગયું છે, હવે પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે બધી વસ્તુમાં, ખાવા પીવામાંથી માંડીને પાણીમાં, પછી વાયરસીસ એટલા બધા નવા આપણને હવે લાગે છે જે પહેલાં ક્યારે સાંભળ્યું બી નહોતું એવી રીતે. સો બધી વસ્તુમાંથી આપણા બોડી ઉપર જે અસર મળતી હોય છે એના કારણે કોકને કેન્સર ઉત્પન્ન થઈ જાય છે. હવે કેન્સર ભલે આપણે પ્રિવેન્શનની વાત કરીએ પણ 100% વી કેનોટ સે કે કોને કેન્સર થાય, જેમ કે બધા વ્યસનવાળાને નથી થતું. સો એવી રીતે છે કે આપની રોગપ્રતિકારક શક્તિ કેવી છે, આપની ઇમ્યુન સિસ્ટમ કેવું છે જે કેન્સરના સેલ્સની સામે લડી શકે છે કે નહીં, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે બધું મેડમ એક બધા બહુ લાગે કેન્સર બહુ ખર્ચાળ છે, ખરેખર કેન્સરની ટ્રીટમેન્ટ ખર્ચાળ છે અથવા કિડનીના કેસોમાં વધારે એક્સપેન્સિવ, બાકી જનરલી સ્ટાર્ટિંગ સ્ટેજમાં હોય તો મોસ્ટલી જે રિસર્ચ છે ને એ એબ્રોડ થતા હોય છે ફોરેન કન્ટ્રીઝમાં, અને મોસ્ટલી અમેરિકામાં થતું હોય કે યુરોપમાં થતું હોય. નવ ત્યાંથી જે બેસિક એ લોકોએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ રીતે એ લોકો રિટર્ન્સમાં એટલું મેડિસિન કોસ્ટલી થઈ જાય, પણ જ્યારે એ પેટન્ટ બહાર નીકળી જાય છે ત્યારે ઇન્ડિયન કંપનીઝ જ્યારે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો કેટલું સસ્તું પડી ગયું છે. દાખલા તરીકે ઇમેટિનિબ નામની ગોળી જે આજથી 15-20 યર્સ પહેલાં ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા બ્લડ કેન્સર માટે આવી હતી ત્યારે તો 1.5-1.5 લાખ રૂપિયાની દવા હતી પર મંથ, પણ હવે 1200 રૂપિયામાં અને ગવર્મેન્ટના જે PMJ યોજનામાં તો ફ્રી ઓફમાં. સી લુક એટ ધ ડિફરન્સ, જે 15-20 યર્સમાં કેટલું ચેન્જ થઈ ગયું. સો એવી રીતે આજે મેડમ જે રિસર્ચ કરે છે એ ભલે અત્યારે આપણને નવું લાગે અને બહુ કોસ્ટલી લાગે, પણ એ ઓવર ટાઈમ્સ એ જ્યારે 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 એનું સંશોધન વધારે થતું જાય, એ બીજા કંપનીઝ ઇન્વોલ્વ થતા જાય ત્યારે ઘણું સસ્તું થઈ જશે અને એકદમ ટાર્ગેટેડ વસ્તુ છે એટલા માટે બહુ યુઝફુલ છે. અત્યારે ટર્મિનલ સ્ટેજમાં જે પેશન્ટમાં કોઈ આશા નથી એમાં એ લાઈફ આપી શકે એવી વસ્તુ છે. મને પૂછવાનું મન થાય કે જ્યારે કોરોના એકદમ સ્પ્રેડ થયો અને હું કહે કે રાજકોટ છે એ આપણું મેડિકલ હબ છે કે આખા સૌરાષ્ટ્રનું પ્રેશર રાજકોટ ઉપર હોય છે, ત્યારે મેં ખરેખર ત્યારે જ્યારે ઇવન સ્ટેટ લેવલ બધા બેઠા હતા પેનલમાં ત્યારે મેં એ લોકો કહ્યું કે તમે અમદાવાદ બરોડા સુરતની વાત કરો છો પણ અમારી પોઝિશન એટલી વર્સ્ટ છે કારણ કે તમારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે અમારી પાસે એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા નથી અને એની સાથે ફ્લો અમારે બહુ વધારે છે કારણ કે સૌરાષ્ટ્ર રાજકોટ છે ને એ 2 કરોડના પોપ્યુલેશન રિપ્રેઝેન્ટ કરે છે ઊંચો હતો અને એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊંઘું નથી ગયું. તો તમને શું અત્યારે જે રીતે તમે સૌરાષ્ટ્રમાં જોઈ ગયા છો, આટલા વર્ષો અત્યારે તમે પ્રેક્ટિસ કરો છો, તો હજી કેટલી ચેલેન્જીસ છે? એટલે આઈ વુડ સે કે હું 22 યર્સ પહેલાં જ્યારે આવી ત્યારે મેડિકલ ઓન્કોલોજીમાં આઈ વોઝ ધ ફર્સ્ટ વન, હું અને ડોક્ટર વિપુલ દેસાઈ 2 જણા જ હતા. અને કોન્સેપ્ટ જ નહોતો કે બધા ના જ પાડતા હતા પેશન્ટને કે હવે કેન્સર થઈ ગયું એટલે ટ્રીટમેન્ટ નહીં કરવાનું, પણ કીમોથેરેપી આપીને પેશન્ટને સાજા કરીને બાળકોથી માંડીને મોટા સુધી બધી ટ્રીટમેન્ટ અમે કરતા હતા. પછી બીજા ડોક્ટર્સ આવવા માંડ્યા. અત્યારે વી આર અ હ્યુજ નંબર, અમે 37 કે 38 તો કેન્સર રિલેટેડ ડોક્ટર્સ હવે અહીંયા છે. એટલા બધા કોર્પોરેટ હોસ્પિટલ્સ આવી ગયા છે અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે જેમાં સારું કામ થાય છે હવે. અને એવું નથી કે જે અમે કરીએ છીએ બીજે આનાથી સારું થતું હોય, સ્ટેટ ઓફ આર્ટ બધું ટ્રીટમેન્ટ અમે કહીએ તો ઇમ્યુનોથેરેપી ટાર્ગેટેડ થેરેપી એવરીથિંગ, ઇવન સર્જરીમાં ઠીક છે કે રોબોટિક કદાચ અમદાવાદ જવું પડે, હજી સુધી રાજકોટમાં નથી આવ્યું રોબોટિક સર્જરી, પણ રેડિયેશનના મશીન્સ જો બેસ્ટ ઓફ ટ્રીટમેન્ટ આપણી પાસે જ છે. જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં ચોરીકાંડ થયા બાદ રાજકારણ ગરમાયું છે, જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ આટલા સમયથી ચૂપ છે અને તેની માન્યતા કેમ રદ કરવામાં આવતી નથી. એટલું જ નહીં, તેઓએ માંગણી પણ કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીને છૂટા કરવામાં આવવા જોઈએ. ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક છબરડાઓ સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ યુનિવર્સિટીની છબી ન ખડાય તે માટે વ્યવસ્થા બદલવી આવશ્યક છે.
છે. તમે યુનિવર્સિટીમાં મેઇન હોય ને પાછા તમે કોલેજોમાં ભાગ રાખો. જી. તો એ કેનો ઇજ જોઈને પછી કેવા વિદ્યાર્થી પાસ થાય એમાં. બરોબર છે સર, બરોબર. પછી ત્યાં વચમાં દારૂની બોટલો મળી હતી કેમ્પસમાં, તો એનો મતલબ શું થાય? જી સર, જી સર. કેરેક્ટર નો પ્રશ્ન છે, કરપ્શન નો પ્રશ્ન છે, સગાવાદ નો પ્રશ્ન છે, મારા તમારા નો પ્રશ્ન છે. જી. જે કોલેજમાં એ ભાઈ ટ્રસ્ટી છે એ જ કોલેજમાં ચોરી પકડાણી, તો એનો અર્થ શું થયો? આ વખતે પકડાણી પેલા હું શું કર્યું હશે? ડિગ્રી અત્યારે અમુક કોલેજો એવી છે કે 3-4 જાતની ફી રાખે છે. તમારે પાસ થઈ જવું કોલેજમાં આવ્યા વિના તો એનો ભાવ જુદો, તમારે રેગ્યુલર ભણવું તો એનો ભાવ જુદો, ક્લાસ એટેન્ડ ન કરવો હોય તો એનો ભાવ જુદો. બરોબર. શિક્ષણ ને નુકસાન થાય ને. અમે સારા વિદ્યાર્થીઓ ભણીને પાસ થઈને બહાર આવે એના બદલે ખાલી ડિગ્રી વાળા આવે અને એ કઈ પછી ઉપયોગી ન થાય, સમાજમાં નુકસાન થાય ને, એના વિશે ઘણું છે. પણ હવે એ ક્યાં આપણે આપણી જીત પેલું ન કરાય. પણ સર આમાં જયારે સાહેબે ચાર્જ્યું ત્યારે એક એવી પણ છબી એવી પણ વાત હતી કે ગિરીશભાઈ ભીમાણી એક કડક વાઇસ ચાન્સેલર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યા છે, તો યુનિવર્સિટીની શકલ ફેરવી દેશે. સાહેબ આપનું શું માનવું છે આ બાબતે? એ ખોટી વાત હતી, એવી હ્યુમર ફેલાવતા એવું કઈ છે જ નહીં. ઓકે સર. જી એવું છે, ઓલા હવે કોલેજોમાં ભાગીદાર હતા. જી બિલકુલ બિલકુલ. 15-15 હવે એ લોકો રિટાયર્ડ કર્યા સરકાર, તો એ નવયુવાનો કે ભાવિ નાગરિકો નું શિક્ષણ સારું મળે ઓકે એ જરૂરી છે. ઓકે સર. ઓકે. તમે ચોરી કરાવી ડિગ્રી આપી દો તો એ સગાઈ લગ્ન માં કામ લાગે. જી જી સર. જી. વેસ્ટ ઓફ મની થાય ને અત્યારે. તમે પ્રોફેસરો ના પગાર તો જોઉં યાર. સાવ સાચી વાત છે. મોટા ભાગની કોલેજોમાં ક્યાંક ને ક્યાંક કોલેજ ભાગીદાર હોય, પાછા યુનિવર્સિટી ભાગીદાર હોય. બિલકુલ. તમારું સાચવી લઉં તો અમે મારું સાચવી લ્યો. જી સર. જી સર. એવું થાય પછી કોલેજમાં ઘણી વાર સંખ્યા ન હોય, રેકોર્ડ ઉપર સંખ્યા જુદી બોલતી હોય. જી. ક્યાંક સત્તર વાળી દુકાન હોય એમાં કોલેજ હાલતી હોય. જી સર. એને જે માનો કે પર્ટિક્યુલર એટલું હોય પેલું હોવું જોઈએ જગ્યા એની, તો એ જગ્યા પૂરતી ન હોય. જી. વચમાં ક્યાંક જામનગર માં સટર વાળી દુકાનો હતી, શોપિંગ સેન્ટર, એમાં કોલેજ ચાલતી હતી. બરોબર છે આપની વાત. હમણાં તમારી બાજુમાં કોલેજ બંધ કરી કેવી હતી? હા બરોબર. તમારી પાછળ? યસ યસ, રાષ્ટ્રીય શ્રામ. બરોબર છે. હા હા હા. ગામમાં ગામમાં તમે યુનિવર્સિટી લાવ, તમને ખબર ન પડે કે અહીંયા શું છે. બિલકુલ સર, બિલકુલ. બધાને બધી ખબર હોય પછી ભાગભોરી થઈ જાય, એટલે સરકાર ને નુકસાન આર્થિક અને સારા વિદ્યાર્થી ન બને, ઉજ્જવળ કારકિર્દી ન હોય. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ. 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે. બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે એનસીસી અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે. સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે. પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ડી કે વાડુદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ, હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8866110011. પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ. ડાયમંડ સિટી સુરત ક્રાઇમ સિટીમાં આગળ ધપી રહ્યું છે. ફરી એક વખત સુરત શહેરમાં બિલ્ડર સામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રકાશ લિંબાચિયા નામના બિલ્ડર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ગુરુ અને તેના સાગરીતો સામે 9 માર્ચના રોજ છેતરપિંડી અંતર્ગત ગુનો નોંધાવ્યો હતો, જેમાં ગુરુએ ફરિયાદી પાસેથી 42 કરોડ રૂપિયાની અલગ અલગ દુકાન અને ફ્લેટની ડાયરીઓ બનાવી હતી. ફરિયાદી દ્વારા 32 કરોડની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કિસ્સામાં અગાઉ 3 આરોપી પકડાયા હતા અને હવે 2 મહિનાથી ભાગતો ફરતો ગુરુ પોદાર પણ પકડાયો છે, તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 9/3/2023 ના રોજ ડીસીપી પોલીસ સ્ટેશનની અંદર આ તમને જે ફરિયાદી છે એ પ્રકાશભાઈ ઝવેરભાઈ લિંબાચિયા, જે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને એની સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ કન્સ્ટ્રક્શનની સાઇટ આવેલી છે. આમની જે અરજી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ચાલતી હતી અને એના જે અરજીની અંદર તથ્ય જણાતા કે આમાં ગુનો બને છે, એના આધારે પ્રકાશભાઈ લિંબાચિયાની ફરિયાદ લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર આરોપીઓ અંજની ઉર્ફે ગુડુ પોદાર, મધુસૂદન, ગૌરવ સલુજા, ધીરુ હિરપરા, એનો છોકરો સૈયસ હિરપરા તથા રજની કાબરિયા, આમ 6-1 આરોપીઓના વિરુદ્ધમાં આઈપીસી કલમ 406, 420, 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ કામની અંદર અગાઉ જે રજની કાબરિયા છે, ગૌરવ સલુજા છે, મધુસૂદન એ લોકો પકડાઈ ગયેલા હતા. હાલમાં જે ગુડુ પોદાર છે એ નાસ્તો ફરતો હોય અને એને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી, એ દરમિયાન એમને કોર્ટ પાસેથી ગઈકાલના એને ધરપકડ કરવામાં આવેલી છે. આ કામે ગુનાની હકીકત એવી રીતેની છે કે પ્રકાશભાઈ લિંબાચિયા એ જાણીતા સુરત શહેરના બિલ્ડર છે. એમને સુરત શહેરની અંદર અલગ અલગ જે કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે એની અંદર એક છે એમ્પોરિયસ ગેલેક્સી, બીજી છે આંગણ રેસિડન્સી, ઉત્સવ રેસિડન્સી, એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ સાઇટ ચલાવતા હતા. આ કામના જે આરોપીઓ છે બધા એકસમ થઈ અને આ કામના જે ફરિયાદી છે એમની પાસે જાય છે અને એમની પાસેથી આશરે 42 કરોડ ઉપરનો જે માલ છે, એટલે કે દુકાન, ફ્લેટ, મકાન આ બધું પરચેસ કરે છે અને એને ભોળપણમાં લાવી અને એની પાસેથી ફૂલ પેમેન્ટની ડાયરી બનાવી લે છે. આમ 42 કરોડ રૂપિયા ઉપરની જે સુરતમાં પ્રચલિત ડાયરી સિસ્ટમ છે એ મુજબ ફૂલ પેમેન્ટની ડાયરી બનાવવામાં આવે છે અને આ જે ડાયરી છે એ ગુડુ પોદાર છે એ પોતે અલગ અલગ વ્યક્તિઓને સસ્તા ભાવે વેચી દેતો હોય છે અને એના જે રોકડા રૂપિયા આવતા હોય છે એ રોકડા રૂપિયા ફરિયાદીને ન ચૂકી અને પોતાની પાસે રાખી લે છે. આમ ટોટલ 42 કરોડમાંથી ગુડુએ 9.5 કરોડ રૂપિયા જેવા એ ફરિયાદીને ચૂકવેલ છે, જ્યારે 32 કરોડ ઉપરનો જે માલ એને લીધેલો હતો એ ફરિયાદીને નહીં ચૂકવી બારોબાર વેચી દઈ અને ફરિયાદી સાથે ચીટિંગ કરેલ છે. હાલમાં ગુડુ પોદારને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે, એના આજે રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. આ ગુડુ પોદારના વિરુદ્ધમાં એક અશ્વિનભાઈ ચોવટિયા છે, એમને પણ એક અલગ ફરિયાદ દાખલ કરાઈ. રાજકોટમાં ટ્રાફિક જામ માટે જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો નિયમોનું પાલન કર્યા વગર જ વાહન ચલાવવાને ગણવામાં આવે છે, ત્યારે ચાલકો નિયમોનું પાલન કરે તે માટે તેમના ઉપર છાસવારે દંડરૂપી ધોકો ઉગામવામાં આવે છે. આમ છતાં અમુક રીઢા ચાલકો એવા પણ છે કે જેમના પર આ દંડની કોઈ જ અસર થતી ન હોય
તેવી રીતે તેઓએ નિયમોનો ભંગ પણ કરી રહ્યા છે. આ સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરતા ચાલકોને ઈ મેમો મોકલવામાં આવે છે અને તેની ભરપાઈ કરવામાં ઠાગાઠયા કરનારા ચાલકો સામે અવારનવાર દિવસોમાં તવાય ઉતરવાના ભણકારા વાગી રહ્યા છે. ટ્રાફિક પોલીસે શહેરના 1400 એવા ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે કે જેમના નામે 4 થી વધુ ઈ મેમો જનરેટ થયા હોય છતાં પણ તેની દંડની ભરપાઈ કરવામાં આવી ન હોય તેવા હવે આવા વાહન ચાલકોનું વાહન ડિટેન કરવાની પરવાનગી કોર્ટ દ્વારા આપવામાં આવી હોવાથી ટૂંક સમયમાં આવા ચાલકો પાસે ઉઘરાણી કરવાનું કામ શરૂ કરવામાં આવશે. સરજી, એક ખાસ જે 4 મેમો કે થી વધારે મેમો આવે છે તો કઈ એક્શનના પ્લાનિંગ છે, શું આપનું પ્લાન છે? જુલાઈ 22 થી માંડી એટલે 1 જુલાઈ 22 થી માંડી અને 31 ડિસેમ્બર 22 સુધી જે વાહન ચાલકોને 4 કે 4 કરતાં વધારે ઈ ચલણ મળ્યા હશે અને જે લોકો ઈ ચલણને ઇગ્નોર કરે છે, દંડ ભરતા નથી, તો એવા વાહન ચાલકોને જપ્ત કરવાના, એવા વાહન ચાલક વાહનને જપ્ત કરવા માટે અમોએ નામદાર કોર્ટની પરવાનગી માંગી હતી. એમાં અમને મંજૂરી મળી ગઈ છે. એમવી એક્ટની કલમ 167 પેટા કલમ 8 નીચે એ અમને મંજૂરી મળી ગઈ છે. એટલે મંજૂરીમાં જે કોઈ વાહનને અમે કબજે લઈ પંચનામું કરીને કબજે કરવાનું છે અને વાહન ચાલક જો ચલણની રકમ ભરપાઈ કરતા હોય તો એ વાહન એને પરત આપવાની એવી પણ જોગવાઈ છે. બીજી વસ્તુ એ છે કે આગામી 13 તારીખે આપણે રાજકોટ શહેરમાં ટ્રાફિકમાં લોક અદાલત રાખવામાં આવેલી છે. તો જે લોકોને ઈ ચલણ છે તો એ લોકો છે જો લોક અદાલતમાં જો પૈસા ભરી દે કોર્ટમાં તો એ કોર્ટમાં એને ડિસ્કાઉન્ટ પણ ગયા વખતે આપવામાં આવ્યું હતું એ રીતે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. તો હું બધા પ્રજાજનોને જે લોકોને ઈ ચલણ થયા હોય એને હું એક અપીલ કરું છું કે તમે જે લોકો છે એ ત્યાં ઈ ચલણ જે છે એ નામદાર કોર્ટમાં એના દંડના પૈસા ભરી અને તમે આ દેણામાંથી મુક્ત થઈ જાઓ. આ જે મેં સમયગાળો કીધો 1 જુલાઈથી 31 ડિસેમ્બર 22 સુધીના, એમાં 1544 વાહનોનું લિસ્ટ છે જે પૈકી કદાચ થોડાક ભરાયા પણ હશે આ સમયગાળા દરમિયાનમાં. સુરતમાં ભારત દેશની પ્રથમ સહકારી મંડળીઓ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શોનસેક મંડળીનો 103મો સ્થાપના દિવસ હતો. 9/5/1921 શોનસેક મંડળીની સ્થાપના થઈ હતી. પુરુષોત્તમ દાદાએ સ્થાપના કર્યા બાદ સંસ્થા વટવૃક્ષ બની ખેડૂતોની વહારે આવી હતી. મંડળીના સ્થાપક દિવસે ખેડૂત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રને પાછળ રાખી ગુજરાત કપાસ ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે આવ્યું હતું. પ્રતિ હેક્ટર 631 કિલોની સરેરાશ ઉપજ મેળવી હતી. જયેશ પટેલ, પ્રમુખ શ્રી શોષક પટેલ મંડળી. દેશની પ્રથમ કપાસ સહકારી મંડળી શોષક પટેલ આજે એના 103 સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સદગત પુરુષોત્તમ દાદાએ 9/5/1921 પ્રથમ દેશની સહકારી કપાસ મંડળી શોષક પટેલની સ્થાપના થઈ હતી. સહકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે ખેડૂતોને સહકારી પ્રવૃત્તિના બંડાણ બંધાયા હતા. એના સારા પરિણામો જોઈને સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં કપાસની સહકારી મંડળીની પ્રવૃત્તિની શરૂઆત થઈ. આજે અમે પુરુષોત્તમ દાદાને યાદ કરીએ છીએ. સાથે સાથે જે રીતે કપાસે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતે જે રીતે કપાસમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, મહારાષ્ટ્રને ગયા વર્ષમાં પાછળ ધકેલીને આ વર્ષે ગુજરાતમાં લગભગ 94 લાખ ગાંફળીનો પાકનું ઉત્પાદન થયું છે. અને કારણે ખાસ કરીને આજે ગુજરાતનો મુખ્ય પાક કપાસ થઈ રહ્યો છે અને છેલ્લા 2 વર્ષથી સતત સારા ભાવો કપાસના મળી રહ્યા છે. એને કારણે ખેડૂતો કપાસ તરફનું આકર્ષણ થયું છે. આ વર્ષે પણ લગભગ ગુજરાતમાં 60,000 કરોડથી પણ વધારાની આમદની ગુજરાતના ખેડૂતોને આ વર્ષે મળી છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગરવાડા બ્રિજ ઉપર દારૂ ભરેલી કાર તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારને ઈજાઓ પહોંચી હતી, જેને લઈ બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી આ કાર ધડાકાભેર સાથે બાઇક સાથે અથડાઈ હતી અને અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર બનાવની જાણ કોઠબા પોલીસને થતાં કોઠબા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે ગાડીમાંથી દારૂ મળી આવતા પોલીસ દ્વારા આ બાબતની સઘન તપાસ હાથ ધરવામાં આવેલી હતી. ત્યારે દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવવાનો હતો તેની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સત કેવલ સંપ્રદાયના કેવલ જ્ઞાન પીઠાધીશ્વર જગતગુરુ
अविचल देवाचार्य जी महाराज नो परम गुरु पादुका पूजन तथा जगत गुरु भाव वंदना नी भव्य शोभायात्रा योजवामां आवी हती। शोभायात्रा बाद आशीर्वचन योजवामां आव्या हता। आजथी गुरुवार सुधी कनकपुरामां जगत गुरु अविचल देवाचार्य जी नो आशीर्वचन अने परम विदुषी साध्वी गीता दीदी साथे संगीत अने ज्ञान भक्तिरस कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम में संप्रदाय अनुयायीओ तथा मेहमानो मोटी संख्या में हाजर रह्या हता। कहेवाय छे के सिद्धि तेने जय वरे जे परसेवे नहाय। आ युक्ति ने खरा अर्थ में सार्थक करवामां आवी छे। जामनगर में रहता बे अंध दंपति आजना टेक्नोलॉजी ना युग में मोटा भागना लोको सफलता माटे आंधळी डोट मूकी रह्या छे। केटलाक लोको सफलता न मळवा पाछळ परिस्थितिना बहाना काढता होय छे, परंतु आपणा समाजमां एवा अनेक खमीरવંતા લોકો પણ છે જેઓ પરિસ્થિતિ પર કાબૂ મેળવી યથાર્થ મહેનત કરીને સફળતાના ડુંગરો સર કરી જાણે છે। મારું નામ રમેશ કલસરિયા છે અને હું છેલ્લા 10 વર્ષથી અંજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગરમાં શિક્ષક તરીકેની મારી ફરજ બજાવું છું। મારી મિસિસ મંજુલાને એમફિલ થયા પછી ખાસ એને પીએચડીની ઈચ્છા હતી અને અમારા લગ્ન થયા એ પછી અમને તરત જ નોકરી મળી કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા ગામની કુમાર પ્રાથમિક શાળામાં। એટલે કચ્છમાં રહેવું, રાજકોટ યુનિવર્સિટીથી પીએચડી કરવું એ ખૂબ કપરું કામ હતું, પણ બધા જ મિત્રોનો સહયોગ મળ્યો અને ખાસ કરીને આ પીએચડીનું વિશાળ ફલકનું જે કામ છે એ અમે સરળતાથી પૂર્ણ કરી શક્યા અને આજે ડૉક્ટર મંજુલા એ બની શકી એનો મને વિશેષ આનંદ છે। મારું નામ ગાગલિયા મંજુલા, હું જન્મથી પ્રજ્ઞાચક્ષુ છું અને ભાણવડ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા ગામડામાંથી આવું છું અને મારા પિતાશ્રીએ મને 1998 સાલમાં રાજકોટ ભણવા માટે મૂકી 19 વર્ષનો અભ્યાસ ત્યાં પૂર્ણ કરી અને 2016-17 સાલમાં જામનગરમાં નોકરી કરતા કલસરિયા રમેશ જે પણ પોતે પણ આંખે પ્રજ્ઞાચક્ષુ છે એમની સાથે જોડાઈ અને અત્યારે અમારું લગ્ન જીવન ખૂબ સારું ચાલે છે અને શરૂઆતમાં મેં એમને કહ્યું કે મારે પીએચડીનો અભ્યાસ અધૂરો છે અને એ પૂર્ણ કરવામાં આપનો સહકાર મળે તો વધારે સારું અને એને 100% સહકાર આપવા માટે મને પ્રેરણા આપી અને મારા ગુરુજનો અને ગાઈડ યુનિવર્સિટીના પ્રોફેસરો મારા પતિદેવ પરિવારજનના તમામ સભ્યોએ બધાની એવી ઈચ્છા હતી કે આ ડિગ્રી હું પૂર્ણ કરું અને મંજુમાંથી ડૉક્ટર મંજુલા બનું એવું ખાસ કરીને મારા પિતાશ્રીની ઈચ્છા હતી। ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઓખા ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ સાથે ખાસ સામુદાયિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ઓખા કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15 દ્વારા આરકે બંદર ઓખા ખાતે મત્સ્યોદ્યોગ વિભાગ, વન વિભાગ, ભારતીય હવામાન વિભાગ, મરીન પોલીસ ઓખા અને ફિશરીઝ એસોસિએશનના સભ્યોની હાજરીમાં એક વિશેષ સમુદાય ક્રિયા પ્રતિક્રિયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય માછીમાર સમુદાયમાં ચોમાસા દરમિયાન દરિયામાં જાનમાલની સલામતી અંગે જાગૃતતા લાવવાનો હતો। આ કાર્યક્રમનો હેતુ માછીમારોને દરિયામાં સાહસ કરતી વખતે માન્ય દસ્તાવેજો, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ અને જીવન રક્ષક સાધનોના વહનના મહત્વતા સમજાવવામાં આવી હતી। વધુમાં હવામાન વિભાગના પ્રતિનિધિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માછીમાર સમુદાયને આગામી ચોમાસા અને ચક્રવાતથી હવામાનના વિવિધ સંકેતો વિશે માહિતી આપી હતી। લાઈફ જેકેટ અને લાઈફ બોટ્સના યોગ્ય ઉપયોગ પર પ્રાયોગિક પ્રદર્શન હાથ ધરવામાં આવ્યા હતા। તો આ હતા સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અબ તક। નમસ્કાર।